નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારોથી. કિસાન નેતા રાકેશ ટિકેટ અને શંકરસિંહ વાઘેલા અંબાજીમાં દર્શન કરી કિસાન સંવાદ રથમાં બેસી દાતા પાલનપુર તરફ રવાના થયા. અંબાજી એની આસપાસના ગામડાઓ અને વિસ્તારોમાંથી નાના મોટા ખેડૂતો અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે દિલ્હી ખાતે અખિલ કિસાન રાષ્ટ્રીય આંદોલનના આગેવાન નેતા રાકેશ ટિકેટ અને ગુજરાતમાં ખેડૂત પક્ષના આગેવાન શંકરસિંહ વાઘેલા અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં દિલ્હીથી નીકળેલા ખેડૂત નેતા રાકેશ ટિકેટ અંબાજી નજીક આવેલી રાજસ્થાન ગુજરાતની સરહદ છાપરી ચેકપોસ્ટથી અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું અભિવાદન કરવા શંકરસિંહ વાઘેલાના કાર્યકર્તાઓ અને આસપાસના ગામડાઓ અને વિસ્તારોમાં વસતા ખેડૂતો હાજર રહ્યા હતા. સરકાર દ્વારા કૃષિ બાબતના 3 કાયદા અંગે વિરોધમાં ઉતરેલા દિલ્હી પંજાબના ખેડૂતો અને અન્ય રાજ્યના ખેડૂતોના સમર્થન પામેલા રાકેશ ટિકેટ તેમના કાર્યકાળના જાણીતા અને પ્રખર નેતા તરીકે હાલમાં ઉભરાઈને સરકાર અને દેશ દુનિયા સામે આવી ગયા છે. છેલ્લા ઘણા સમયથી ભારત દેશના ખેડૂતો અવારનવાર સરકારી નીતિ નિયમો અને કુદરતી માર સામે ટક્કર ઝીલીને જેમ તેમ પોતાના ગુજરાન કરી રહ્યા છે, ત્યારે સરકારના કૃષિ વિરોધી કાયદા સામે પાછલા ઘણા મહિનાઓથી સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને ટેકો કરી એમનો ખેડૂત પક્ષ મજબૂત કરી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ખેડૂતોની હાલત કંઈ બહુ સારી નથી અને ઘણા ખેડૂતો સરકારની નીતિઓ અને કુદરતી આપદાઓ સામે લડત લડીને જીવી મરી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોને વહારે ચડવા માટે રાકેશ ટિકેટે ગુજરાત આવી પહોંચ્યા છે. અંબાજી આવીને તેમના દ્વારા ખેડૂતોની રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો અને અન્ય ખેડૂત આગેવાનો તેમાં જોડાઈને કિસાન રેલીને આગળ ધપાવવા જય જવાન જય કિસાનના નારા લગાવીને આગળ વધતા જોવા મળ્યા હતા. રિપોર્ટર પ્રવીણ વંજારા, બીએન ન્યૂઝ ગુજરાતી, અંબાજી. ગુજરાતના સમાચાર આંગળીના ટેડવે આપના ફોનમાં જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો.